અર્ચનાની સાથે છો ને જીવનમાં અનેક પરિસ્થિતિઓ જે આપણને ટેસ્ટ કરવા સર્જાય છે. જ્ઞાનેશ્વરીજીની વાત કરીએ તો એમની જોડે વાત ચાલી રહી છે. એમના જીવનમાં જે પરીક્ષા લેવાઈ વિધિના વિધાન દ્વારા કે દીકરી જન્મી સાંભળી નહોતી શકતી, 9 મહિનામાં ખબર પડી અને પતિ તરફથી 7 પણ છૂટી ગયો. હાર ન માની, 2 વર્ષની હતી રચના એમની દીકરી જ્યારે હિયરિંગ એડ વાપરતી થઈ. પોતાની દીકરીને બોર્ડની પરીક્ષા કેવી રીતે અપાવી એ વિશે શેર કરી રહ્યા છે. કેવી રીતે આપી રચનાએ? ધોરણ 12 સાયન્સ NIOS થી પાસ કર્યું છે, તેમાં તેણે 70% માર્ક્સ મેળવ્યા છે અને 2014માં બીટેક EC ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું. તે ફેશન ડિઝાઇનિંગ સેલ્ફ સ્ટડી એટલે કે ઇન્ટરનેટ અને ઈ-બુક્સની મદદથી શીખી, એક સાથે 5 વોલ્યુમ પ્રકાશિત કર્યા. ફેશન ડિઝાઇનિંગની ઓનરરી ડિગ્રી મળેલ છે. તેમજ રચના ગાવાનું અને નૃત્ય બંને ક્રિયા એકી સાથે કરી શકે છે, તે તેની અનુપમ સિદ્ધિ છે. તેથી તેને ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાનની કેસેટમાં રોલ મોડલ તરીકે દર્શાવેલ છે. તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ 2017માં ચેલેન્જ્ડ બટ મલ્ટી ટેલેન્ટેડ ગર્લ તરીકે સ્થાન મળ્યું. ટ્રુલી ધીસ ઇઝ હ્યુજ. એટલે ફેશન ડિઝાઇનિંગમાં ઓનરરી ડિગ્રી છે અને સાથે નૃત્ય અને સંગીતમાં પણ આગળ છે, સક્સેસફુલ કરિયર છે એનું. તમારો સાથ હતો એના લીધે સંભવ થયું. ને એક જીવનનો મહામંત્ર કહીએ તો જે બાળકોનું આજે રિઝલ્ટ છે, જે આવવાનું છે, તમે રચનાને જે શીખવાડ્યું છે એ મહામંત્ર. તેણે તેના જીવન પથ પર આવતા કે ફેંકવામાં આવતા તમામ પથ્થરોને માઇલસ્ટોન બનાવી તેની સિદ્ધિઓમાં ઉમેરો કર્યો છે. એટલે હું દરેક વિદ્યાર્થીઓને એવો સંદેશ આપવા માંગુ છું કે જિંદગીમાં ઘણા પથ્થરો આવશે, હિંમત કેળવી તમે તે રસ્તાના પથ્થરોથી જ તમારું ઘર બનાવી. શું વાત કીધી છે યાર. 94.3 માય FM જીઓ દિલ સે ઓલ યુ કેન ટેલ યોર ચાઇલ્ડ ટુડે ઇઝ ફેલિયર ઓર સક્સેસ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ એન્ડ યોર એફર્ટ્સ. અસફળતાને નજીકથી જોઈશું તો સફળતા છે જ ને એમાં.